નમસ્કાર મિત્રો, લર્ન ઇન ગુજરાતી ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે સમજીશું ડાયસકોડ અને યુનિક આઈડી શું છે. ચાલો વિગતે સમજીએ, શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ ડાયસકોડ અને વિદ્યાર્થીઓની યુનિક આઈડી એ શું છે. આ 18 આંકડા તમે જે જોઈ રહ્યા છો એ 18 આંકડાનું આપણે વિગતવાર સમજીએ કે 18 આંકડા બન્યા કેવી રીતે. પહેલા સમજીશું ડાયસકોડ કે જે 11 આંકડાનો હોય છે. ડાયસકોડ જે 11 આંકડાનો હોય છે એમાં શરૂના જે 2 આંકડા છે એટલે કે અહીંયા 24 તે આપણા ગુજરાત માટે છે. ત્યારબાદ 07 આ જે પછીના 2 આંકડા છે એ અહીંયા અમદાવાદ જિલ્લા માટે છે. ત્યાર પછીના જે 2 આંકડા છે એ અમદાવાદ કોર્પોરેશન એટલે કે તાલુકા માટે છે. ત્યાર પછીના 3 આંકડા એ ઓઢવ ક્લસ્ટર માટે છે. અને પછીના છેલ્લા 2 આંકડા એ લીલાનગર ગુજરાતી શાળા નંબર 2 માટે છે. એટલે મિત્રો, જે 11 આંકડા છે આ રીતે બાયફ્રગેશન થશે એને આપણે ડાયસકોડ કહીએ છીએ. હવે સમજીએ વિદ્યાર્થીઓને યુનિક આઈડી. યુનિક આઈડી એ 18 આંકડાનો હોય છે. અહીંયા આપણે 2 ભાગ કરીશું, પહેલા 11 આંકડા અને બાકીના 7 આંકડા. પહેલા જે 11 આંકડા છે એ મિત્રો મેં હમણાં સમજાયા એમ શાળાનો ડાયસકોડ. કોઈ પણ બાળકનો યુનિક આઈડી હશે એમાં પહેલા 11 આંકડા તમે જે લેશો એ શાળાનો ડાયસકોડ હોય છે. અને બાકીના જે પાછળના 7 આંકડા છે એ જે તે શાળાના વિદ્યાર્થીનો કોડ હોય છે. હવે સમજીએ વિદ્યાર્થીનો કોડ એટલે કે પાછળના 7 આંકડા. અહીંયા વિદ્યાર્થીનો જે કોડ છે એમાં પ્રથમ જે 2 આંકડા છે એ વિદ્યાર્થીનું જે તે શાળામાં પ્રવેશ વર્ષ એટલે કે વિદ્યાર્થીએ જે તે શાળામાં કયા વર્ષમાં પ્રવેશ મેળવ્યો, ત્યાં એડમિશન મેળવ્યું, એ જે તે વર્ષની જે છે એ વર્ષ અહીંયા નોંધ્યો છે. ત્યાર પછીનો જે 1 નંબર છે એ વિદ્યાર્થી કુમાર છે કે કન્યા તેના માટે જણાવવામાં આવે છે. જો કુમાર હશે તો અહીંયા 1 હશે અને કન્યા હશે તો અહીંયા 2 હશે. અને ત્યારબાદ છેલ્લા જે 4 આંકડા છે એ જે તે શાળામાં વિદ્યાર્થીનો રજિસ્ટ્રેશન ક્રમ એટલે કે આધાર ડાયસમાં તમે જે એન્ટ્રી કરી રહ્યા છો તો આ બાળકની 51માં નંબરે ત્યાં એન્ટ્રી થઈ હશે. તો મિત્રો, આ રજિસ્ટ્રેશન ક્રમ છે આધાર ડાયસમાં ત્યારે તમે જે રજિસ્ટ્રેશન એન્ટ્રી કરો છો ઓનલાઈન એનો ક્રમ અહીંયા દર્શાવ્યો છે. એટલે છેલ્લા 4 આંકડા જે છે એ રીતે બતાવશે. તો હવે આખો યુનિક આઈડી સમજીએ. હું અહીંયા યુનિક આઈડીના અલગ અલગ તમને પાર્ટીશન આપું છું, એમાં 18 18 આંકડા આપણે સમજીશું. તો પ્રથમ જે 24 છે એ અહીંયા રાજ્ય માટે છે. બાકીના જે 2 આંકડા છે એ જિલ્લા માટે છે. પછીના 2 આંકડા તાલુકો અથવા તો બ્લોક માટે છે. પછીના જે 3 આંકડા છે એ ક્લસ્ટર અથવા તો વોર્ડ માટે છે. પછીના જે 2 આંકડા છે એ શાળા માટે છે. ત્યાર પછીના જે 2 આંકડા છે વિદ્યાર્થીના પ્રવેશ વર્ષ માટે છે. ત્યાર પછી જે 1 આંકડો છે એ વિદ્યાર્થીની જાતિ માટે છે. અને પાછળના છેલ્લા 4 આંકડા છે એ વિદ્યાર્થીનો નોંધણી ક્રમ આધાર ડાયસમાં જે ક્રમે એ બાળક નોંધાયો હશે, ઓનલાઈન એન્ટ્રી થઈ હશે, એ 4 આંકડા એ બતાવે છે. તો આમ આ મિત્રો 18 18 આંકડા જે યુનિક આઈડીના છે એ આ વિગતે આ રીતે તમને સમજાવ્યું છે. આવા નવા વિડીયો હું બીજા લાવતો રહીશ. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો.